અમદાવાદમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણના પગલે સુરતમાં ચોક બજાર સ્થિત ગાંધી પ્રતિમા ખાતે એબીવીપીના કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એનએસયુઆઈના ગુંડાઓને સદબુદ્ધિ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે મંગળવારે એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો સામસામે આવી ગયા હતા, જેમાં એનએસયુઆઈના કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા. સામસામે ફરિયાદના સાથે આક્ષેપો પણ થયા હતા. આજે રાજ્યભરમાંથી એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે સુરતમાં ચોક બજાર સ્થિત ગાંધી પ્રતિમા ખાતે એબીવીપીના કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એબીવીપીના ગૌતમ ગામિતે જણાવ્યું હતું કે એનએસયુઆઈના ગુંડા તત્વોએ એબીવીપીના અમદાવાદ ખાતેના કાર્યાલય પર હુમલો કર્યો હતો, જેથી એનએસયુઆઈના ગુંડા તત્વોને સદબુદ્ધિ મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર, મારું નામ વીરતિ શાહ છે. સુરત મહાનગર સહમંત્રી ની જવાબદારી નિભાવી રહી છું. જેએનયુમાં જે ઘટના બની તથા અહેમદાબાદમાં જે ઘટના બને છે એનએસયુઆઈના કાર્યકર્તા દ્વારા, તે ખૂબ જ શરમજનક ઘટના છે. ગઈકાલે અહેમદાબાદમાં જે કોંગ્રેસો એનએસયુઆઈ તથા વામપંથીઓ જે ઘટના બની છે તેના માટે અમે સદબુદ્ધિ અભિયાન અહીંયા કરી રહ્યા માટે ભેગા રહ્યા છીએ. લોકોને એક જ મેસેજ પહોંચાડવા માંગુ છું કે આ લોકો જે ઘટના ઘડી રહ્યા છે એની જગ્યાએ જે લોકોને દેશના હિતમાં જે લોકોને મોકલવામાં આવે તો ઘણું જ સારું છે. આજના તમારી શું માંગો છે જો તમે ગાંધી સ્મૃતિમાં કરી રહ્યા છો? જે દુર્ઘટના બની, જે અત્યાચારો થઈ રહ્યા છે જે અટકાવવા જોઈએ, અને જે એનએસયુઆઈ દ્વારા જે થાય છે અને અમે બોર્ડ દેખાયા છે, અને ગાંધીજીના પ્રદેશમાં હિંસા થાય છે તેના માટે અટકાવવા માટે અમે ભેગા થયા છીએ. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.